કેમ છો વિદ્યાર્થી મિત્રો ફરીથી આજે આપણે એક નવા ડીપીપીના સોલ્યુશન સાથે મળ્યા છે આજે આપણે ફરીથી ફ્લુઇડ મિકેનિક્સનું પૂછાય છે કે તેવા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જોવાના છે તેના માટે આપણે આજે ચોવીસ બાર બે હજાર એકના એકવીસના રોજે જે ડીપીપી લેવાની હતી તેનું સોલ્યુશન્સ કરીએ ચાલો સ્ટાર્ટ કરી દઈએ ઇન્સ્ટ્રક્શન રેડ આપી દઈએ ફિઝિક્સ સબ્જેક્ટમાં આવી જઈએ થીમ ચેન્જ કરી નાખીએ હવે આપણી પાસે દાખલા નંબર એક શું કહે છે કે એલ બાજુવાળી ચોરસ ફ્રેમ પર ટી પૃષ્ઠ સાબુનું દ્રાવણનું પડ હોય તો ફ્રેમ પર કેટલું બળ લાગે આપણે ગયા હતા શું લાગે બળ બરાબર ટી ઇન્ટુ લંબાઈ ચાલો ચોરસ ફ્રેમ આ રીતની છે એમ આમ અંદરથી થોડુંક આ રીતનું આમ છે એમ ઓકે આ બહુ નાનું હશે એટલે આર તો બાર લંબાઈ કેટલી થાય ફોર આર અંદરની લંબાઈ પણ એલ આપેલી છે એટલે ફોર એલ અહીંયા પણ ફોર એલ તો ટોટલ કેટલી આવશે એટ એલ લંબાઈ આવશે એટલે આપણો જવાબ શું આવશે એ ટી ઇન્ટુ એલ કરી નાખો જઈએ આગળ હવે પ્રવાહીનું ટીપું ગોળ હોવાનું કારણ આપણને ખબર છે પૃષ્ઠ ત્રણના કારણે શું કરે છે તે પોતાનું જે સપાટીનું ક્ષેત્રફળ સૌથી ઓછું રહે તે પ્રમાણે રહે છે એટલે પૃષ્ઠ ત્રણના કારણે સપાટીનું ક્ષેત્રફળ કેવું હોવું જોઈએ ઓછું એના કારણે ટીપું કેવું હોય છે એ ગોળ શેપ ધારણ કરે છે હવે મર્ક્યુરી અને પાણીના ઘનતાનો ગુણોત્તર સાત પોઈન્ટ પાંચ અને તેર પોઈન્ટ છ છે ઓકે હવે કાચ માટે સંપર્ક એકસો પાંત્રીસ અને જીરો એવું જોવા મળ્યું છે કે આરવન ત્રિજ્યાની ત્રીજાની કેપલે એચ ઊંડાઈ સુધી જાય છે આપણે ખબર છે મર્ક્યુરી હોય તો નીચે જવાનું છે અને આર ટુ ત્રીજાની કેપલેરીમાં એચ ઊંચાઈ પાણી હોય તો ઉપર ચડવાનું છે એટલે બંનેની ઊંચાઈ કેવી આપેલી છે સરખી તો તમારે ત્રિજ્યાનો ગુણોત્તર ગોતવાનો છે ઓકે દાખવે મર્ક્યુરીને એક નંબર આપી દઈએ પાણીને બે નંબર આપી દઈએ સર ઊંચાઈ અને ઊંડાઈ સૂત્ર તે કવાનું છે શું આવે એ જ બરાબર ટુ ટી કો આરજી બંને માટે કેવી છે સરખી એટલે શું આવશે ટુ ટી વન અને ટી ટુ અલગ છે એટલે ટુ ટી વન કોસ પહેલાં માટે વન એટલે મરક્યુર એટલે એકસો પાંત્રીસનો ખૂણો છે જો ઘટે એટલે માઇનસ આવે ઓકે એટલે આપણે ડાયરેક્ટ અહીંયા કરી નાખેલું છે છેદમાં રો ઘનતા પણ અલગ છે તો રો વન આર વન ને જી તો સમાન જવાનો છે બીજા માટે સરખાવો ચાલો ટુ ટી ટુ કોસ ઝીરો રો ટુ આર ટુ જી પેલા ચલો વધારાની ઉડા દઈએ હોય ગયું તમારે આર વન બાય આર ટુ ગોતવાનું છે ચાલો મૂકો અહીંયા કે આર વન બાય આર ટુ તો શું થાય આર વન બાય આર ટુ કરો તો અહીંયા ટી વન છે આ ટી ટુ નીચે તો ટી વન બાય ટી ટુ થશે કોસ એકસો પાંત્રીસ વન અપોન્ટ રોટ ટુ કોસ ઝીરો એટલે વન કાઢી નાખો ચાલો અહીંયા રો વન છે નીચે અને આ રો ટુ અહીંયા ઉપર જશે તો આવું થશે ચલો ટી વન બાય ટી ટુનો ગુણોત્તર સાત પોઈન્ટ પાંચ રો વન બાય રો ટુ પણ ઉલટું આવશે એટલે નીચે આવશે તેર પોઈન્ટ છ અને વન પોઈન્ટ રૂટ એટલે રૂટ નીચે આવશે તો આનો જવાબ તમારે લગભગ આવશે ઝીરો પોઈન્ટ ચાર અને તમે ફ્રેક્શનમાં આપ્યો એટલે તમે બે ના છેદમાં પાંચ લખી શકો અહીંયા જવાબ તમારે આવશે ઓપ્શન નંબર ડી ટુ બાય ફાઈવ જઈએ આગળ ત્રણ ભાગ્યા સો ન્યુટન મીટર પૃષ્ઠતાણ તમને આપેલું છે તો પ્રવાહીમાંથી દસ સેન્ટીમીટર ત્રીજાનું પરપોટો ખાસ કઈ વસ્તુ બનાવે છે પરપોટો કાર્ય ખબર છે ટી ડેલ્ટા એ આવે પરપોટો આવે બે સપાટી આવશે એટલે ગુણ્યા બે લખવું પડશે ક્ષેત્રફળ ચાલો કરી નાખો ટી ગુણ્યા ટુ ક્ષેત્રફળ ફોર પાય આર સ્કવેર બધી કિંમતો આપેલી છે મૂકી દો ત્રણના છેદમાં સો બે ચાર પાય ત્રણ પોઈન્ટ ચૌદ કર નવ ચાલો પાયની કિંમત ખબર છે એટલે આર સ્ક્વેર તો દસ સેન્ટીમીટરનો વર્ગ એટલે પોઈન્ટ વન એટલે આ થશે પોઈન્ટ એક ઓકે આવું થશે ચલો તો આના ઉપરથી તમે જોવા જાવ તો તમે જો ચાર દુ આઠ એટલે એટલે પંચોતેર નજીકનો જવાબ આવ્યો ને એટલે કયો આવશે તમારે પંચોતેર છત્રીસ ઘાત ઓપ્શન નંબર એ આગળ

ફોર પાય આર સ્ક્વેર અહીંયા પાયની જગ્યાએ ત્રણ પોઈન્ટ ચૌદ લખી નાખો આર સ્ક્વેર એટલે ત્રીજા તમને આપેલી છે બે એમ એટલે બેનો વર્ગ ચાર ગુણ્યા દસની છ ઘાત ટી તાપમાન સોરી પૃષ્ઠતાણ ઝીરો પોઈન્ટ ચારસો ને પાંસઠ એન એટલે આઠની વન બાય થ્રી ઘાત માઇનસ વન આ રીતનો તમારો થશે ઓકે ચાલો હવે તમારે આ તો બે બે માઇનસ એટલે એક થઈ જશે ચાર તરી બાર બાર જો કે સોળ તરીકે અડતાલીસ ને અડતાલીસ ગુણ્યા પાંચ અડતાલીસ છવ્વીસ એટલે આજુબાજુનો જવાબ આવશે ને જવાબ તમારો બેતાલીસ ઓપ્શન નંબર એ ચલો જઈએ આગળ હવે ટી પૃષ્ઠ ધરાવતો ડી વ્યાસનો પરપોટો વ્યાસ ટુ ડી કરવા માટે કરવું પડતું કાર્ય જો ખાસ ધ્યાન રાખજો વ્યાસના સ્વરૂપમાં આપેલું છે તો આપણે કાર્ય કોના માટે ગોતીએ છીએ બોલો ત્રિજ્યા માટે લઈએ છીએ ને કોના માટે ત્રિજ્યા માટે હવે તમને કોના માટે આપેલું છે વ્યાસ માટે કીધેલું છે તો આપણને ખબર છે કાર્ય શું થાય વારા ઘડી આપણે ગણીએ છીએ ટી ડેલ્ટા એ મૂકીએ ચાલો નવો વ્યાસ કેટલો છે ટુ ડી છે એટલે બે વડે તમારે ક્ષેત્રફળ ગુણવું પડશે ચલો તો ટુ ટી બાર કાઢના હોય ચાલો ટુ ટી નવો વ્યાસ એટલે ડી ના સ્વરૂપમાં લખીએ તો હું લખીએ પાય બાય ફોર ડી સ્કવેર ગુણ્યા ચાર ફોર પાય આર લખીએ ને હું લખીએ આપણે

બે મીટર લંબાઈની લાકડાની સળાઈ એ પાણી ઉપર તરે છે ઓકે પૃષ્ઠ પોઈન્ટ ઝીરો સાત છે સળાઈની એક બાજુ પોઈન્ટ ઝીરો છ નૂટન પ્રતિમીટર સાબુનું દ્રાવણ નાખવામાં આવે તો પરિણામે બળ એટલે બંને બાજુ બળ લાગશે આ રીતે હોય તો એક બાજુનું હોય તો એ બાજુ લગાડે બીજી બાજુનું હોય બીજી બાજુ લગાડશે ચલો તો પેલા એક બાજુનું બળ ટી ઇન્ટુ એલ ટી વન એલ વન ઓકે ટી વન ઇન્ટુ એલ તો સરખું છે એટલે ટી વન ઇન્ટુ એલ

એટલે પોઈન્ટ ચૌદ માઇનસ પોઈન્ટ બાર એટલે પોઈન્ટ ઝીરો ટુ જવાબ આવશે ઓપ્શન નંબર ડી ઝીરો પોઈન્ટ ઝીરો ટુ કરી નાખો ઠીક જવા દો આગળના એમસિક્યુ પર હવે આ વખતે તમને એક યુટ્યુબ આપેલી છે બંને છેડા વાતાવરણમાં ખુલ્લા છે તો અહીંયા વાતાવરણ દબાણ થઈ ગયું પાણીમાં ભળી ન જાય તેવું તેલ નળીના એક બાજુ સુધી એટલે અહીંયા તમારે તેલ નાખેલું છે અહીંયા દેખાય છે આપણને એટલામાં ઓઇલ ભરેલું છે તો બીજી બાજુ પાણીની સપાટી દસ એમ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી લે આ દરમિયાન પાણી પોતાના સ્તર પાસઠ એમ જેટલું વધે છે તો ઘનતા ગોતવાની છે તેલની એટલે આ ઓઇલ છે તેને ઘનતા ગોતવાની છે ચલો સર અમને ખબર છે એક લેવલ ઉપર દબાણ સરખવાય તો બી આગળ અને સી આગળ દબાણ સરખાવો ચાલો તો દબાણ ઊંચાઈના કારણે રોજી એચ ચલો કરો રો જીએચ તો ઉપર તો પીચ છે બંનેમાં લખવાની જરૂર છે નહીં ચલો રો ઓઇલ જી એચ ઓઇલ બરાબર આ બાજુ હું છે પાણી ભરેલું છે એટલે રો વોટર જી એચ વોટર ચલો રો ઓઇલની ઘનતા તમારે ગોતવાની છે જી જી કેન્સલ કરી નાખે ઓઇલની ઊંચાઈ એટલી પાસઠ પાસઠ એટલે એકસો ત્રીસ ને દસ એટલે એકસો ને ચાલીસ અહિયાં રો પાણી પાણીની ઉંચાઈ પાસઠ પાસઠ એટલે એકસો ને ત્રીસ ઓકે તો રો ઓઈલ બરાબર હજાર ગુણ્યા એકસો ત્રીસ ભાગ્યા એકસો ચાલીસ એટલે તેર ભાગ્યા ચૌદ એટલે હજાર કરતાં થોડુંક ઓછું મૂલ્ય ઓપ્શન જોશો તો હજાર કરતાં થોડું ઓછું મૂલ્ય એક જ આપેલું છે નવસો ને અઠ્યાવીસ એટલે આપણે અહીંયા જવાબ કેટલો આવશે નાઇન હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી એટ ચલો ફટાફટ ટીક કરવા માંડો નવસો અઠ્યાવીસ જઈએ આગળ હવે કેશ નળીને શિરોલમ સાથે ત્રીસના ખૂણે અને સાઠના ખૂણો બનાવે છે તો કેશ નળીને પ્રવાહીની લંબાઈનો ગુણોત્તર સર અમને ખબર છે જો આ રીતના કેસ નળી હોય સીરો લંબ સાથે એટલે આ ઠીટા ખૂણો બનાવે તો હું લખીએ આપણે લખે ને આ લંબાઈ હોય આ ઊંચાઈ હોય તો હું લખીએ છીએ આપણે કોસ ઠીટા બરાબર પાસેની બાજુ એચ બાય એલ તો એલ બરાબર શું લખીએ એચ અપોન કોસ સીટા તો બંનેના ખૂણા આપી દીધા ઊંચાઈ સરખી જોવાની છે હું આવશે એલ વન બરાબર એચ અપોન કોસ ત્રીસ ને એલ ટુ બરાબર એચ અપોન કોસ સિક્સટી આઉ થશે ચાલ cos 60 હવે બન્નેનો હું લેવાનું છે તમારે ગુણોત્તર લઈજો ચાલો એ છે જોડી થશે તો l1 / l2 cos 30 ની કિંમત બોલો √3 / 2 એટલે નીચે √3 ઉપર 2 જશે અહીંયા cos 60 1 / 2 એટલે 1 અહીંયા 2 અહીંયા 2 2 ઉડી જાય તો જવાબ તમારે આવશે 1 / √3 ઓપ્શન નંબર એ થશે 1 / √3 ચલો ટીક કરી નાખો જવા દો નેક્સ્ટ એમસિક્યુ પર ચાલો એક બીજો એમ સિક્યુ આવ્યો છે તમારે આકૃતિ વાળો શું કીધું છે આમાં તમને એ લંબાઈના ચોરસ હોલ એટલે આ તમને ચોરસ હોલ આપેલો છે જો આ દાખલો આપણે જે ડબલયુ માં પૂછાઈ ગયેલો છે ચોરસ હોલમાં પાણીની સપાટી એ ચૂંટાઈ અને આર ત્રીજા દ્રાવતો વર્તુળાકાર હોલ ફોરે ચૂંટાય એટલે એ ચુંડા હોય ત્યારે ચોરસ છે ને નીચે તમારે અહીંયા છે વર્તુળાકાર વાળો હોલ છે ઓકે જો એલ ડબલ છે અહીંયાથી જેટલું પાણી બહાર નીકળશે એટલે આપણે સાતત્યનું સમીકરણ લગાવીએ કે બંને આ લગાવીએ એ વન વી વન બરાબર વી ટુ તો તમારે ત્રિજ્યા આર ગોતવાની છે કે સર્કલ છે હોલ પડ્યો છે એની ત્રિજ્યા કેટલી હશે ચલો આના માટે લઈએ તો ચાલો ક્ષેત્રફળ લંબાઈ ચોરસ એટલે એલ સ્ક્વેર ઊંચાઈ રૂટ ટુ જીએચ હવે લખે ને વીગ એ જ ઊંચાઈથી આવે એટલે એ ટુ સર્કલ છે પાય આર સ્ક્વેર વીગ રૂટ ટુ રૂટ ટુ જી ઊંચાઈ આમાં કેટલી આપેલી છે ફોર એચ આપેલી છે એટલે અહીંયા ધ્યાન રાખીને ફોર એચ લખવું હોય ઓકે ચાલો હ ટુ જી ટુ જી ઉડા દઈએ એચ એચ ઉડાડી દઈએ રૂટમાં રૂટમાં છે તો ફોરનું વર્ગ મૂળ બે

સ્થિર સ્થિતિમાંથી સ્નિગ્ધ પ્રવાહીમાં પડે છે સ્નિગ્ધ બળના કારણે ઉષ્મા ઉત્પન્ન કરે છે ગોળો તેની ટર્મિનલ વેગ પ્રાપ્ત કરે છે તો ઉષ્મા ઉત્પન્ન થવાનો દર ઉષ્મા ઉત્પન્ન થવાનો દર એટલે સર બાય ડીટી લખાય અમને એટલી ખબર છે એટલે એને આપણે પાવર કહીએ છીએ સર પાવરનું સૂત્ર એફ ડોટ વી આપણે પહેલાં ભણી ગયા ચાલો તો હું જઈશ બળ લગાડવું પડશે વેગ સર બળનું સૂત્ર પણ અમને ખબર છે વેગ છે તમારે હું છે ખાલી ત્રિજ્યાના સ્વરૂપમાં લાવવાનું છે એમસીક્યુ આપણે નેટમાં પૂછાઈ ગયેલો છે ઓકે તો શું થાય છે પી ચલે છે આર ઇન્ટુ વી સ્કવેર કેમકે વેગ પણ ત્રિજ્યા ઉપર આધાર રાખે ટર્મિનલ વેગનું સૂત્ર શું હોય છે ટુ બાય નાઇન આર સ્ક્વેર જી રો માઇનસ સીગ બાય ઈટા એટલે કે વી ચલે છે આર સ્ક્વેર તો અહીંયા ચલે છે આર અને આરને વર્ગ એટલે આરની ચાર ઘાત એટલે તમારે આવશે આરની પાંચ ઘાતના સમ પ્રમાણમાં હોય કેટલી ઘાત આવે પાંચ ઘાત ટીકર નાખો ઓપ્શન નંબર ડી જવા દો આગળ હવે આર ત્રીજાના સાતસો ને ઓગણત્રીસ ટીપા ભેગા કરીને મોટું આર ત્રીજાનું ટીપું બનાવે તો દરેક નાના ટીપાની ત્રીજા સર અમને ખબર છે નાના ટીપામાંથી મોટું ટીપુ બનાવે કદ સરખું રે શું લાગે કદ રે ચાલો તો મોટા ટીપાનું કદ સર ફોર બાય થ્રી પાય આર ક્યુબ નાના એક ટીપાનું કદ લીધે તો ફોર બાય થ્રી પાય સ્મોલ આર ક્યુબ એવા કેટલા ટીપા બને એન ટીપા બનશે ચાલો ઉડાડજો આપણે આર ક્યુબ ગોતવાનું છે તો આર ક્યુબ છેદમાં એન સર આરનો ઘન અને આ છે સાતસો ઓગણત્રીસ ચલો સાતસો ઓગણત્રીસ કોનો ઘન થાય નવનો ઘન એટલે આર બરાબર શું આવશે તમારે આર બાય નાઇન અહીંયા જવાબ આવશે તમારો ઓપ્શન નંબર એ આર બાય નવ થઈ આગળ હવે બે નાના ટીપામાંથી મોટું ટીપું બનાવવાનું છે તો નાના ટીપાની અને મોટા ટીપાની પૃષ્ઠ ઊર્જાનું ગુણોત્તર જો આ એમસીક્યુ આપણે લાસ્ટ ડીપીવીમાં આ પ્રકારનો એમસીક્યુ ગણીએ છીએ શોર્ટકટ શું વાપરી શકો તમે એન રેસ ટુ વન બાય થ્રી જેમ વન કેટલો ગુણોત્તર હોય એન રેસ ટુ વન બાય થ્રી જેમ વન એન એટલે કેટલા બનાવેલા છે કેટલા છે બે તો જવાબ શું હશે ટુ રેસ ટુ વન બાય થ્રી જેમ વન એઇમ્સમાં પૂછાઈ ગયેલો છે ખબર ન હોય તે વિદ્યાર્થીઓએ શોર્ટકટ યાદ રાખો કે નાના ટીપા અને મોટા ટીપાની પૃષ્ઠ ઉર્જાનો ગુણોત્તર એટલે અહીંયા તમારે જવાબ આવશે ઓપ્શન નંબર બી જઈએ આગળ હવે હવે આર ત્રીજાની કેપેલરીમાં એમ દળ પાણી ઉપર ચડે છે તો ટુ આર ત્રીજાની કેપેલરીમાં દળનું કેટલું પાણી ઉપર ચડશે જે ડબલ્યુમાં પૂછાય ગયેલો એમસીક્યુ છે આ પ્રકારનો સેમ ટુ સેમ બીજું એક એમસીક્યુ નીટમાં પણ પૂછાય ગયેલો છે એટલે તમારે કેપેલરીમાં કેટલું પાણી ચડે છે એનું દળ ગોતવાનું છે ઓકે પણ સર કેપેલરી આવે તમને ખાલી એક સૂત્ર ખબર છે ઊંચાઈનું સૂત્ર ખબર છે કે એચ બરાબર ટૂટી કોસ સીટા બાય રો આર સર ત્રિજ્યા એક બદલાય છે એટલે એચ ચલે છે વન પણ આર આપણે લખીએ કે સર અમને તો દળ ગોતવાનું કીધું છે તો દળ મૂકી દો ઘનતા ઇન્ટુ કદ લખીએ કેપિલરી નળાકાર હોય છે એટલે એનું કદ કેટલું આવે પાય આર સ્ક્વેર એચ મતલબ દળ છે તે આર સ્ક્વેર અને એચના સંપ્રમાણમાં થયું સર એચ ચલે છે વન પણ મૂકો આર સ્કવેર ઇન્ટુ વન ચલે છે આગળ હવે પોઈન્ટ પાંચ મીટર લંબાઈ ધરાવતો ઘન એટલે સમઘન છે પાણી ઉપર તરે છે ત્રીસ ટકા કદ પાણીની અંદર છે બ્લોક ને મહત્તમ કેટલું વજન મૂકવાથી તે સંપૂર્ણ પાણીમાં ડૂબી જશે શું કરવાનું છે છે આપણે ઉપર તમારે એટલું વજન કે તે આખે આખું પાણીમાં ડૂબી જાય તો તમે કેટલું મૂકી શકશો એટલે ત્રીસ ટકા અંદર છે એટલે બહાર કેટલો છે સર સિત્તેર ટકા હોય કેટલો હોય સિત્તેર ટકા અને તમારે જે ડુબાડું છે એ કેટલું છે સિત્તેર ટકા કદ ડુબાડું છે તો જેટલું ડુબાડું એટલું વજન મૂકો શું જાય વજન એમજી બરાબર ઉત્પન્ન બળ સિગ્મા વી જી કેટલું ડૂબાડવું છે સિત્તેર ટકા તમારે ડૂબાડવાનું છે ચાલો તો એમ જી આવું આવશે હજાર પાણીની ઘનતા આ પોઈન્ટ સાત વી ડુબાડવાનું થશે તમારે એક્સ્ટ્રા એટલું એક્સ્ટ્રા વજન મૂકવું પડશે ઇન્ટુ જી આ જીજી ઉડી જાય ચાલો એમ બરાબર હજાર ગુણ્યા પોઈન્ટ સાત કદ સમ ઘન આપો એટલે એલનો ઘન લંબાઈ પોઈન્ટ પાંચ આપી એટલે શું થશે પોઈન્ટ પાંચનો ઘન આવું થશે તો આનો જવાબ લાવશું તો આપણે લગભગ આવશે સત્યાશી પોઈન્ટ પાંચ કેટલો આવશે બ્લોક ઉપર સત્યાશી પોઈન્ટ પાંચ કિલોગ્રામનું વજન મૂકો ત્યારે તે સંપૂર્ણપણે ડૂબશે જવાબ અહીંયા આપણે ટીક કરી નાખીએ સત્યાશી પોઈન્ટ પાંચ અને નેક્સ્ટ આપી દઈએ તો અહીંયા આપણે ફિઝિક્સની ડીપીપી પૂરી થાય છે જે વિદ્યાર્થી મિત્રો નવા નવા ચેપ્ટર્સના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નીટના એમસીક્યુ જરૂર હોય તે આપણે એપ્લિકેશનમાંથી ફ્રીમાં એક્ઝામ આપી શકે છે ઓકે અને એનું સોલ્યુશન્સ પણ તમે અહીંયા યુટ્યુબ ઉપર ફ્રીમાં જોઈ શકો છો હવે આપણે એક્ઝામ સબમિટ કરી દઈએ અને અહીંયા જોઈ શકીએ છીએ આપણે સાઠમાંથી સાઠ પૂરેપૂરા માર્ક્સ આપણે આવી ગયેલા છે હેલો ફ્યુચર ડોક્ટર વેલકમ ટુ વેથ ક્લાસ આજે આપણે ચોવીસ ડિસેમ્બરે તમારા જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ટેસ્ટ લેવાની હતી એનું આપણે સોલ્યુશન કરવાના છીએ તો ચાલો સ્ટાર્ટ કરીએ પહેલો ક્વેશન ચેક કરો કયો છે ભાઈ પેલો ક્વેશ્ચન આવૃત બીજ ધારી વનસ્પતિઓને કેટલા વર્ગોની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે તો કે બે વર્ગો છે કયા કયા બે વર્ગો છે કે સર એક તો છે એક દળી જેની અંદર એક બીજપત્ર જોવા મળે બીજું છે દ્વિદળી કે જેની અંદર બે બીજપત્રો જોવા મળે છે તો આન્સર તરીકે શું આવે ભાઈ તો કે આન્સર આવશે બે નેક્સ્ટ ક્વેશ્ચન ચેક કરો આવૃત બીજ ધારીમાં કાર્યાત્મક નિહા બીજાણુ કેની અંદર વિકસે છે કાર્યાત્મક મહાબીજાણુ એટલે કે મહાબીજાણુ માતૃકોષ હોય સક્રિય મહાબીજાણુ તરીકે ઓળખવામાં આવે આ સક્રિય મહાબીજાણુઓ છે પછી એમાંથી એના જે કોષ કેન્દ્ર છે એનું સતત સતત વિભાજન પામી અને આ રીતની છે આપણને રચના જોવા મળે છે તો આની અંદર આપણને શું જોવા મળે તો કે સર આની અંદર નીચેની બાજુએ તમને બે સહાયક કોષો અને કંકોષ જોવા મળે વચ્ચે ધ્રુવીય કોષો જોવા મળે અને ઉપરની સાઈડ તમને ત્રણ પ્રતિધ્રુવીય કોષો છે એ જોવા મળે છે ને આ આખી જે રચના છે એને શું કહેવામાં આવે તો કે સર એને ભ્રૂણપૂટ તરીકે ઓળખવામાં આવે છે તો આપણા આન્સર તરીકે શું આવશે આમાં તો કે સર ભ્રૂણપૂટ આવે નેક્સ્ટ ક્વેશ્ચન ચેક કરો શું છે આપેલ આકૃતિ કઈ છે ની વનસ્પતિની છે તો કે સર આ તો ત્રિયંગે છે ત્રિઅંગે માં કઈ કઈ છે તો કે સર શેલાજીનેલા આવૃત્તિ છે કઈ આકૃતિ છે શેલાજીનેલા કેવું હતું તો કે સર એ તો લઘુપર્ણીય પર્ણીય વનસ્પતિ નાના નાના પર્ણ છે એ આપણને જોવા મળતા હતા એકટો કાર્પસ અને ફ્યુકસનું જીવનચક્ર અનુક્રમે કેવું હોય છે એકટો કાર્પસ કે કઈ છે લીલ તો કે સર બ્રાઉન લીલ છે જે એક દ્વિવિધ જીવનચક્ર ધરાવે છે જયારે ફ્યુકસ એ પણ બ્રાઉન લીલ છે જે કેવું જીવનચક્ર ધરાવે છે તો કે સર એ દ્વિવિધ જીવનચક્ર ધરાવે એકવિધ એક દ્વિવિધ અને દ્વિવિધ જીવન ચક્ર ક્યાં જોવા મળે છે કે સર સી ઓપ્શન ની અંદર આપણે જોવા મળે છે નેક્સ્ટ ક્વેશ્ચન મહાબીજાણુપર્ણ કઈ જગ્યાએ આવેલા હોય છે નરશંકોમાં માદા શંકોમાં મહાબીજાણુ ધાનીની અંદર કે લઘુ બીજાણુ અંદર તો માદા શંકોની અંદર આપણને જોવા મળે છે નીચેની આકૃતિમાં એક્સ ને ઓળખો એક્સ જે જગ્યાએ છે ત્યાંથી શું નીકળે છે તો કે અલગ અલગ દિશાની એની ઉપર શંકુ છે એ સ્વરૂપે શું જોવા મળે આપણને તો બીજાણું પર્ણ જોવા મળે કેની ખાસ લાક્ષણિકતા છે જેની અંદર શંકુ જોવા મળે જેને લીધે એને ક્રિપ્ટો ગેમ્સ નહીં પરંતુ ફોનેરો કહેવામાં આવે છે તો કે સર એ તો ત્રી

વાહક અપુષ્પી વનસ્પતિમાં પરિપક્વતા પામે છે જેનું કારણ શું છે અલગ અલગ સમયે પરિપક્વતા પામે એનું કારણ શું જરૂરી છે તો કે આપણે બીજા ચેપ્ટરની અંદર ભણશું કે જ્યારે પરાગાષય છે અને પરાગાસન છે એ બંને અલગ અલગ સમયે પરિપક્વ થાય જો અલગ અલગ સમયે પરિપક્વ ન થાય તો એ જ પુષ્પની પરાગ્રત છે તે જ પુષ્પના પરાગાસન ઉપર જાય એટલે શું થાય તો કે સર સ્વફલનના ચાન્સીસ છે એ વધી જાય એ જ પુષ્પની પરાગ્ર એ જ પુષ્પના પરાગાસનને પરાજિત કરે છે તો શું થાય તો કે સર સ્વફલનની શક્યતા ખૂબ વધી જાય એ સ્વફલન ન થાય એના માટે કેવી લાક્ષણિકતા વનસ્પતિ ધરાવે છે તો કે ચલ પૂજન્ય અને અંડકો અલગ અલગ સમયે પરિપક્વ તપાવે એના લીધે શું થાય તો કે સર સ્વફલન છે એ અટકાવી શકાય તો આમાં ઓપ્શન ક્યાં ક્યાં એ પણ તો સ્વયં ફલનીકરણ અટકાવી શકાય છે જે વિધાન સાચું છે સફળતાના દરમાં કોઈ બદલાવ થતો નથી ખોટી વાત છે ખોટી વાત છે વનસ્પતિ અસંગ જનીનિક છે તેવું તારણ કાઢી શકાય છે ખોટી વાત છે તો આન્સર તરીકે શું આવ્યું સર એ છે આન્સર તરીકે આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન ચેક કરો મોટા ભાગની અનાવૃત બીજધારીઓ વનસ્પતિ શું ધરાવે છે ભાઈ આ ક્વેશ્ચન છે એ ખાલી નોલેજ માટે તમને આપવામાં આવ્યો છે કેમ કે માં આવું ભણવામાં આવ્યું નથી એટલે કે બહુ ધ્યાનમાં રાખવાની જરૂર નથી પૂજન્યુ ધાની અમુક ધરાવે અમુક ન ધરાવે પરંતુ અંડ અંડજન્યુ ધાની છે ખાસ ધરાવતા હોય છે તો આન્સર તરીકે શું આવે સી આન્સર તરીકે આવે બહુ ક્વેશ્ચનને મગજમાં લેવા નહીં આવા ખાલી નોલેજ માટે મૂકેલા હોય ત્રિઅંગી વનસ્પતિના પર્ણો ખાલી જગ્યા હોય છે કેવા હોય લઘુપર્ણીય આકૃતિમાં કેવું જીવનચક્ર સૂચવે છે જો સમવિભાજન થયું એમાંથી આખો જન્યુજનક તબક્કો આપણને આટલો મોટો મળ્યો એ શું કરે છે તો કે સર જન્યુઓ ઉત્પન્ન કરે છે બંને

એના દેહના નીચેના ભાગોએ આપણને શું જોવા મળે છે તો કે સર નીચેના ભાગોએ આપણને લિંગી અંગો જોવા મળે સુકામ ભાઈ નીચેના ભાગની અંદર જોવા મળે ઉપરના ભાગોની અંદર શું કામ ન જોવા મળે તો કે આપણે ભણી ગયા કે ત્રિઅંગીને લિંગી પ્રદનમાં ફલન માટે શેની જરૂર પડે તો કે સર પાણીની જરૂર પડે પાણી છે એ નીચેની સપાટીએ આવેલું હોય એટલે નીચેની સપાટીએ સંપર્ક સપાટી એને મળે આથી શું જોવા મળે છે તો કે સર નીચેની બાજુએ લિંગી અંગો જોવા મળે છે આમાં ક્યાં કયા ઓપ્શન આપ્યા જુઓ પૂધાની અને અંધાની નીચેની સપટી જોવા મળે સાચું છે પૂધાની અને અંધાની નીચે ઉપરની સપટી જોવા મળે ખોટું ધાની ઉપરની સપાટી અંધાની નીચે સપાટી ખોટું ને એનું ઇનવર્સ આપ્યું છે એ પણ ખોટું છે તો આન્સર તરીકે આવશે એ નેક્સ્ટ ક્વેશ્ચન જો નીચેનાથી એક લક્ષણ દ્વિવિધ જીવન ચક્ર માટે અસત્ય છે કેવા જીવન ચક્ર માટે દ્વિવિધ જીવન ચક્ર કીધું છે તો ચાલો વિવિધ જીવનચક્ર માટે ક્યું ખોટું છે પેલું વિધાન જો જન્યુજનક જનક તબક્કો ટૂંકો અને ગુણ હોય સાચું વિધાન છે બીજા જનક તબક્કો પ્રકાશ સંસ્થે અને સ્વતંત્ર હોય સાચું વિધાન છે ફ્યુકસ લીલ છે દ્વિવિધ જીવન ચક્ર ધરાવ સાચી વાત છે દ્વિઅંગી અને ત્રિઅંગી તેના અનુસાર ખોટી વાત ભાઈ દ્વિઅંગી અને ત્રિઅંગી બે તે ધરાવે છે આથી એ એક દ્વિવિધ જીવનચક્ર ચક્ર અનુસરે છે દ્વિવિધ જીવનચક્ર ચક્ર અનુસરતું નથી તો આન્સર તરીકે આવશે ડી એકવિધ જીવન ચક્રમાં ચાર એકકીય કોષ કેન્દ્રમાંથી કેટલા કોષ નાશ પામે છે તો કે સર ત્રણ નાશ પામે છે અને એક સક્રિય રહી છે તે જન્યુજનક પેઢીની શરૂઆતનું સૂચન કરે છે ભાઈ જન્યુજનક પેઢી છે એ કોના દ્વારા નિર્માણ પામે પેલા તો વિચાર કરો જન્યુજનક પેઢી કોનું નિર્માણ કરે તો કે સર એ તો જન્યુઓનું નિર્માણ કરે ખબર પડી તો કે આ પડી જન્યુજનક બનાવવા વાળું કોણ હોય તો કે સર જન્યુજનક તો છે એ બીજાણુ ના અંકુરણથી બને તો જન્યુજનક પેઢીની શરૂઆત કોના દ્વારા થાય તો કે સર બીજાણુ ના અંકુરણ દ્વારા તો આન્સર તરીકે આવશે બીજાણુ પછીનો ક્વેશ્ચન જુઓ નીચે આપેલ એક દળી લક્ષણ ક્યુ છે એક દળી પણ જાળાકાર શિરા વિન્યાસ ધરાવે છે ખોટું તો દ્વિદળીમાં હોય

સાયકર્સમાં બે બીજપત્રો હોવા છતાં આવૃત્ત બિઝધારીમાં કેમ સમાવેશ કરતો નથી આવતા હોવી જોઈએ હોવું જોઈએ પરંતુ અનાવૃત બિઝધારી અંદર બે બીજપત્ર આમાં બતાવે છે પરંતુ એમાં ફ્રૂટનું આવરણ આવેલું હોતું નથી આથી એનો કેમાં સમાવેશ થાય છે તો કે સર એનો સમાવેશ છે એ અનાવૃત બિદારી નગ્ન અંડક ધરાવશે એનો ઉપર આવરણ આવેલું હોતું નથી એસ વિધાન સિકોયા અનાવૃત છે વિશ્વનું ઊંચામાં ઊંચું રૂપ છે એ પણ ખોટું વિધાન છે એટલે કે બંને વિધાનો ખોટા છે એવું કે આપ્યું છે પેલું વિધાનમાં એવું આપ્યું નહીં બીજા વિધાનમાં નહીં ત્રીજા વિધાનમાં નહીં ચોથા વિધાનમાં આપ્યું બંને ખોટા છે તો આન્સર તરીકે આવશે ડી નેક્સ્ટ ક્વેશ્ચન ચેક કરો ભાઈ શું આપવું છે

કઈ જગ્યાએ આવું લિંગી અંગ છે જોવા મળે છે કે સર સ્ત્રી કેસર જોવા મળે તો આન્સર આવશે સ્ત્રી કેસર નેક્સ્ટ ક્વેશ્ચન ચેક કરો આ લીલમાં એક દ્વિવિધ જીવનચક્ર જોવા મળે એક દ્વિવિધ કોનામાં જોવા મળે ક્લાઇમેડોના સ્પાયરો ગાય તો કે સર એમાં તો એકવિધ વિધ જીવનચક્રમાં પોલીસોનિયાની અંદર આપણને એક દ્વિવિધ જીવન ચક્ર જોવા મળે છે ઢંકાયેલા અને બીજા સયથી આવૃત્ત અનકો ધરાવતો વનસ્પતિનો સમુક કયો છે આવૃત બિદ્ધારી છે ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ

ભાઈ બીજ નિર્માણ માટે કોણ જવાબદાર છે તો કે સર જન્યુઓનું જોડાણ થવું તો જન્યુઓનું જોડાણ છે ક્યારે થાય વિષમ જન્યુ હોય ત્યારે એટલે કે વિષમ જનયુક્તતા છે એ આપણા આન્સર થશે તો અહીંયા આપણે ચોવીસ ડિસેમ્બરે તમારે જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ટેસ્ટ લેવાઈ ગઈ હતી એનું સોલ્યુશન આપણે આ રીતે કર્યું છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો